હલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડિયોઝમાં આપણે લાસ્ટ એક વિડિયોમાં આપણે સેન્ટેન્સીસ વિથ ટુ ઓબ્જેક્ટ્સ બે કર્મવાળા વાક્યો છે કે આપણે શીખ્યા એટલે કે ત્યાં આપણે એવું જોયું કે ભાઈ બે કર્મવાળા વાક્યો છે એમને હાઉ ટુ ચેન્જ ઇન ટુ પેસિવ બે કર્મવાળા વાક્યો છે એમને પેસિવ વોઇસમાં કઈ રીતેથી ચેન્જ કરવા કઈ રીતેથી બદલાવા તો ત્યાં આપણે શીખ્યા હતા કે ભાઈ બે કર્મવાળા જે વાક્યો છે એ બે કર્મવાળા વાક્યો બે રીતેથી પેસિવ વોઇસમાં રૂપાંતરિત થાય છે એક તો બે કર્મવાળા વાક્યો છે એમાં એક સજીવ કર્મ અને નિર્જીવ કર્મ એટલે કે કર્તાની કર્મ વિભક્તિ અને બીજું એક નિર્જીવ કર્મ વાક્યની અંદર હોય છે આવા વાક્યોને બે રીતેથી રૂપાંતરિત કરી શકાય એક તો તમે સજીવ કર્મ છે વાક્યની શરૂઆતમાં લઈ ને વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરો અને બીજું નિર્જીવ કર્મ છે એમને વાક્યની શરૂઆતમાં લઈ અને વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ ખાલી બંને વાક્યની વચ્ચે પેસિવમાં ચેન્જ કરીએ તો તફાવત કેટલો આવે તો કે ભાઈ એકમાં ટુ મુકાય કર્મ ક્રિયાપદ પછી અને એકમાં ક્રિયાપદ પછી ટુ ન મુકાય આટલો બંનેની વચ્ચે તફાવત આવે એવું આપણે લાસ્ટ વિડીયોમાં સમજ્યા હતા આજે આપણે બે કર્મવાળા વાક્યો છે એમની થોડી વધારે પ્રેક્ટિસ કરીએ આ બે કર્મવાળા વાક્યો છે એમને આપણે વધારે સમજીએ કે આવા વાક્યો છે એ ને કઈ રીતેથી પેસિવ વોઇસમાં ચેન્જ થાય છે જો વાક્ય લખ્યું છે હી ઇસ્યુડ મી ધીસ બુક યસ્ટરડે ઇસ્યુડ ઇસ્યુડ ને આપણે આ વાક્ય લાસ્ટમાં આપણે લખ્યું હતું અને સમજીએ તો ઇસ્યુડ એટલે આપવું પર્ટિક્યુલરલી આપણે લાઇબ્રેરીમાં ગયા હોય અને ત્યાંથી જે બુક આપણે વાંચવા માટે ઇસ્યુ કરવામાં આવે એ ઇસ્યુ આ એમનું વી ટુ છે ઇસ્યુ અને એમનું વી થ્રી પણ ઇસ્યુ એવું થશે વાક્યમાં બે કર્મ છે હી ઇસ્યુ એને મને ઇસ્યુ કર્યું મી મને શું ઇસ્યુ કર્યું ધીસ બુક તો આપેલું વાક્ય બે કર્મ સાથે છે ના હવે આ વાક્યને જો આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ છે તો માનો કે પહેલા આપણે આને કર્મ તરીકે લઈ અને પેલી રીતથી વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ તો પહેલા આપણે આને કર્મ તરીકે લઈએ છે તો આનું પેસિવ વોઇસમાં આ રીતેથી રૂપાંતર થશે આઈ અહીંયા મી છે એમને આપણે કર્તાના સ્થાને લઈએ છીએ તો મી ની કર્તા વિભક્તિ થઈ જાય આઈ ઇસ્યુ મેં આગળ કહ્યું એમ વાક્ય સાદા ભૂતકાળનું છે એટલા માટે આઈ વોઝ આમનું વી થ્રી ઇસ્યુડ ઓલરેડી વી થ્રી છે કેમ કે ઇસ્યુ નું વી થ્રી ઇસ્યુડ અને વી ટુ પણ ઇસ્યુડ એટલે આઈ વોઝ ઇસ્યુડ પછીથી આપણી આગળ નિર્જીવ કર્મ વધ્યું આપણે એમને ક્રિયાપદ પછી તરત જ મૂકી દઈએ This book by him yesterday. I was issued this book by him yesterday. આ વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરવા માટેની પહેલી ચલો બીજી રીતેથી આપણે આ વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ હવે હું અહીંયા બોર્ડ ઉપર આ વાક્યને બીજી રીતેથી લખું ને એની પહેલા તમે આ બીજી રીત વિચારી લો તો માઇન્ડમાં એક વખત ચેન્જ કરો તો બીજી રીતેથી વાક્યને પેસિવમાં ફરીથી યાદ કરીને આપણે આગળના વિડીયોમાં જે બીજી રીતેથી વાક્યને પેસિવ વોઇસમાં રૂપાંતરિત કરતા શીખ્યા થાય તો આ રીતેથી થશે આપણે આમને કર્મ તરીકે લઈએ તો This book કરતા ના સ્થાને મૂક્યું ભૂતકાળ નું વાક્ય છે એક વચન ના છે વોઝ વી થ્રી ધીસ બુક વોઝ ઇસ્યુડ પછી આપણે બીજું કર્મ સજીવ કર્મ આપણી આગળ વધશે આ સજીવ કર્મને મૂકીએ એની પેલા ટુ મૂકવું પડશે ઇસ્યુડ ટુ મી બાય
He appreciated him. This book was issued to me by him. Yesterday. This book was issued to me by him. Yesterday. બરાબર? તો બંને રીતેથી આ વાક્ય જે આપણે આપ્યું છે એમનું બંને રીતેથી પેસિવ વોઇસમાં રૂપાંતર થશે. એટલે બંને રીત હવે આપણે આગળ કહ્યું એમ આપણે કંઈ પેપરમાં લખતા હોય ત્યારે બંને રીતેથી એમને પેસિવ વોઇસમાં ચેન્જ કરવાની કંઈ જરૂર નથી. કોઈ પણ એક જ રીતેથી વાક્ય છે એમને આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરશું તો પણ ચાલશે. એટલે બંને રીતનો પેસિવ વોઇસમાં ચેન્જ કરવા માટે ઉપયોગ એ કંઈ જરૂરી રહેતો નથી. ક્લિયર છે? આગળ આપણે વાક્યોની પ્રેક્ટિસ કરીએ છીએ. બીજું વાક્ય છે યુ શુડ ટેલ હર ધ ફેક્ટ. ફેક્ટ એટલે હકીકત અથવા તો બાબત. ટેલ એટલે કેવું? ટીઈ ડબલ એલ. યુ શુડ ટેલ હર ધ ફેક્ટ. તમારે તેમને હકીકત કહી દેવી, તમારે તેણીને હકીકત કહી દેવી જોઈએ. શુડ ટેલ કહી દેવું જોઈએ. શુડ મોડેલ ઓક્સિલરી. શેલ વિલ શુડ વુડ કેન વુડ મે અને માઈ આ મોડેલ ઓક્સિલરી વાળા વાક્ય આપણે શીખી ગયા છે. વાક્યોને આવા વાક્યોને હાઉ ટુ ચેન્જ ઇન ટુ પેસિવ. નાઉ ચેન્જ ઇટ ઇન ટુ પેસિવ. ચલો તો તમારી રીતે પ્રયત્ન કરો તો વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરવાની. બે કર્મવાળું વાક્ય છે તો આપણે આગળ ઉપર લખ્યું છે એટલે આપણે ખબર પડી જઈ કે ભાઈ અહીંયા બોર્ડ ઉપર લખેલું વાક્ય એ બે કર્મ સાથે છે અથવા તો આ વાક્યની અંદર બે કર્મ ઓલરેડી આવે છે. નાઉ ચેન્જ ઇટ ઇન ટુ પેસિવ. જુઓ તો પેલી રીત આ છે તમે બનાવ્યું હશે એમને યુ શુડ ટેલ. તમારે કહી દેવું જોઈએ. કોને કહેવાની વાત છે? હર તેણીને. આ પહેલું કર્મ. શું કહેવાની વાત છે? ધ ફેક્ટ બાબત. બીજું કર્મ છે પેલા આપણે વાક્યનો કાળ ઓળખીએ તો શુડ મોડેલ ઓક્સિલરી વાળું વાક્ય છે. મોડેલ વાળું વાક્ય તો સાદા ભવિષ્યકાળના વાક્યો જે રીતેથી પેસિવ વોઇસમાં બદલે સેમ એ જ રીતેથી મોડેલ ઓક્સિલરી વાળા વાક્યો છે એમનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ થઈ. એટલે શુડ આપ્યું એટલે બી પ્લસ વી થ્રી બી પ્લસ વી થ્રી વાળી વાક્ય રચના. હર આ કર્મ છે અને આપણે કર્તાના સ્થાને લઈએ તો સી નું હર તો હર આપ્યું છે એમનું સી. કાળ ઓળખીએ તો શુડ આપ્યું છે મોડેલ વાળું વાક્ય એટલે શુડ નું શુડ સી શુડ. પછી બી મોડેલ ઓક્સિલરી વાળા વાક્યમાં ટેલ નું વી થ્રી ટોલ. સી શુડ બી ટોલ. સી શુડ બી ટોલ. પછી આપણે આગળ કર્મ વધ્યું નિર્જીવ કર્મ ધ ફેક્ટ. પછી કરતા મૂકીએ એમની પેલા બાય ગયું આપેલી રીતે. ના બીજી રીતેથી આપણે આ વાક્ય છે એમને પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ. ચાલો મને એમ કે સાહેબ આપણે તો આમને કર્મ તરીકે ન લેવું, આપણે તો આમને કર્મ તરીકે લેવું છે. તો ધ ફેક્ટ થી વાક્ય બનશે તો આ રીતે બી બનશે. ધ ફેક્ટ બીજું કર્મ નિર્જીવ કર્મ વાક્યની શરૂઆતમાં લીધું. ધ ફેક્ટ શુડ બી ટોલ. ધ ફેક્ટ શુડ બી ટોલ. હવે જુઓ આપણે આગળ સજીવ કર્મ વધ્યું એમને આપણે ક્રિયાપદ પછી તરત જ મૂકીએ તો એમની આગળ મૂકાશે તું ટુ હર. ધ ફેક્ટ શુડ બી ટોલ ટુ હર બાય
જી રીતેથી આ વાક્ય આ રીતેથી પેસિવ વોઇસમાં રૂપાંતરિત થશે. હવે ફરીથી તમને યાદ કરાવી દો, પેપરમાં તમારે બંને રીત લખવાની રીતિ નથી, બે માંથી કોઈ પણ એક જ રીતનો ઉપયોગ કરી અને વાક્ય છે એમને પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું છે. વધારે આપણે વાક્યો જોઈએ છે, ઉદાહરણ વધારે એક્ઝામ્પલ્સ જોઈએ છે. મોટા ભાગે બે કર્મ વાળા વાક્યો છે ને બાળકો, એ સાદા કાળમાં અથવા તો મોડેલ ઓક્ઝિલરી સાથે હોય. ચાલુ કાળમાં મોટા ભાગે બે કર્મ વાળા વાક્યો છે એ ન હોય એવું મોટા ભાગે બન્યો, પછી હોય તો એમાં કઈ આપણે જોઈએ એમના પછીનું વાક્ય જે ડીડ નોટ ગીવ, ધે ડીડ નોટ ગીવ અસ એડવાઇસ. ધે ડીડ નોટ ગીવ અસ એડવાઇસ, આપણે નકાર વાક્ય લખ્યું કે સાહેબ નકાર વાક્યમાં મારે બે કર્મ વાળું વાક્ય છે ને પછી વળી નકારમાં આપ્યું હોય તો અમારે એમને કેમ ચેન્જ કરવાનું, કઈ નથી કરવાનું ભાઈ. આપણે જે નોટ મૂકીએ છીએ જે રીતે હકાર વાક્યોની અંદર બાકીના બધા વાક્યોમાં એ જ રીતેથી એમને ત્યાં મૂકી દેવાનું છે. જોઈએ વાક્ય, ડીડ આપ્યું છે એટલે આપણે ખબર પડી ગઈ, ડીડ નોટ આપ્યું છે એટલે કે ભાઈ આપેલું વાક્ય એ સાદા ભૂતકાળનું છે, એમ કે ડીડ સાદા ભૂતકાળની નકાર વાક્ય રચનામાં આવે ડીડ નોટ. નાવ બે કર્મ ગોત્ય, ધે ડીડ નોટ ગીવ, તેઓ અમને ના કોને ના આપ્યું, અસ અમને ના આપ્યું, શું ના આપી, એડવાઇસ સલાહ, તો બે કર્મ મળ્યા. નાવ સાદો ભૂતકાળ વાક્યને પેસિવમાં ચેન્જ કરી, આ પેલું કર્મ બીજું કર્મ વાક્યમાં આપણી આગળ બે કર્મ છે. હવે આપણે પેલું કર્મ લઈ અને વાક્ય બનાવીએ તો અસ આપ્યું છે એમનું બી સાદો ભૂતકાળ એટલે ભૂતકાળનું વાક્ય છે તો એમના ટુ બી ના રૂપો તો વી વેર, અહીંયા ધે છે પણ ભૂતકાળનું વાક્ય છે. જો સાદો ભૂતકાળ એક્ટિવ હોય છે ને, આપણે એમ પ્રશ્ન સાહેબ છે અહીંયા ડીડ છે ને વેર શા માટે થઈ ગયું, તો વાક્ય રચના યાદ કરો, સાદા ભૂતકાળ એક્ટિવ વોઇસની વાક્ય રચના કઈ રીતે થઈ હોય, નકાર કરતા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ વી વન, પણ પેસિવ વોઇસની વાક્ય રચના હોય તો કર્મ પ્લસ વોઝ વેર પ્લસ વી થી આ રીતની હશે. એટલે વી અસ નું આપણે વી કર્યું કરતાને સ્થાને લઈને, હવે જો પેસિવ વોઇસમાં તો વોઝ અને વેર મુકાય તો વી છે તો વી ની સાથે વેર તો વી વેર પછી નોટ given, we were not given advice by them, we were not given advice by them, પેલી રીત આ છે. આ રીતેથી વાક્ય કે એ પેસિવ વોઇસમાં રૂપાંતરિત થશે. નાઉ બીજી રીત, તમને એમ થયું કે સાહેબ હવે અમારે છે ને અસ એ કર્મ તરીકે નથી લેવું, મારે તો એડવાઇસ કર્મ તરીકે લઈ અને વાક્ય છે એમને પેસિવ વોઇસમાં ચેન્જ કરવું છે. તો જો તમે એડવાઇસ ને કરતાના સ્થાને લ્યો છો તો પેલા આપણે એમ લખશું એડવાઇસ, અહીંયા વી હતું એટલે એમની સાથે આપણે વેર લખ્યું, પણ હવે ધ્યાન આપો આપણે કર્મ બીજું લીધું છે ત્યાં આગળ એડવાઇસ છે એકવચનમાં છે એટલા માટે વોઝ. હવે પછી ફરીથી આ તો લાઈવ નથી જે તમે મને પૂછી શકો, બરોબર અત્યારે આપણે લાઈવ હોય તમે પૂછી શકો સાહેબ અહીંયા વેર આવ્યું ને વોઝ આવ્યું એવું શા માટે, એટલે તમને ફરીથી યાદ કરાવું છું કે ભાઈ અહીંયા વી આપ્યું તે તેમની સાથે વેર છે. હવે અહીંયા જો તમે બીજું કર્મ લીધું છે તો એ એડવાઇસ છે, હવે એડવાઇસ એકવચનમાં છે તો એની સાથે વેર ન લખાય વોસ લખવું પડે, એટલે એડવાઇસ વોસ નોટ ગીવન ટુ. હવે આપણે આગળ સજીવ કર્મ વધ્યું તો એને ક્રિયાપદ પછી તરત ટુ સાથે મુકાય ટુ અસ બાય
them. Advice was not given to us by them. બરોબર બંને રીત છે બેમાંથી કોઈ પણ રીતે થી આપણને જે વાક્ય આપેલું છે એ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરી શકીએ છીએ. આગળ હજુ આપણે વધારે ઉદાહરણો જોઈએ બે કર્મવાળા વાક્યોના. હાઉ ટુ ચેન્જ ધેમ ઇનટુ પેસિવ. ચાલો હવે જે વાક્ય લખું ને તમારે પેસિવ વોઇસમાં આપણે ચેન્જ કરવાનું છે. વાક્ય છે રાહુલ સેન્ટ મી ધ મેસેજ. રાહુલ સેન્ટ મી ધ મેસેજ. સોરી આપણે ધ ના બદલે અ કર નાખીએ. આર્ટિકલ રાહુલ સેન્ટ મી અ મેસેજ. બરોબર આવું વાક્ય છે. નાવ ચેન્જ ધીસ સેન્ટેન્સ ઇન્ટુ પેસિવ. આપેલું વાક્ય છે એમનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ કરો, અથવા તો આપેલું વાક્ય છે એમને પેસિવ વોઇસમાં બદલાવો, એમનું પેસિવ વોઇસ બનાવો. રાહુલ સેન્ડ મી અ મેસેજ. પેલી વાક્યને પેસિવમાં ચેન્જ કરવાની પેલી રીત આ છે સેન્ડ. વી ટુ છે સેન્ડ, એસીએનટી મોકલવું, સેન્ડ મોકલ્યું હતું. અને એમનું વી થ્રી પણ એ છે, બે કર્મ છે. રાહુલ સેન્ડ, રાહુલે મોકલ્યું. કોને મોકલ્યું? મને. શું મોકલ્યું? આ મેસેજ. તો બે કર્મ થયા. પેલી રીત વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરવા માટેની પેલી રીત. આપણે પેલા આમને કર્તાને સ્થાને મૂકીએ તો આઈ ભૂતકાળ છે એટલે વોઝ સેન્ટ. આઈ વોઝ સેન્ટ કર્મ અ મેસેજ બાય રા. પેલી રીત. નાવ સેકન્ડ, બીજી રીત અ મેસેજને કર્મ તરીકે લઈ. અ મેસેજ એક વચનમાં છે એટલે વોઝ સેન્ટ. બીજું કર્મ મૂકે મે, સજીવ કર્મ મૂકે એટલે મે. આગળ ટુ મૂકાય ટુ મી બાય રા. બરાબર અ મેસેજ વોઝ સેન્ટ ટુ મી બાય રા. બરાબર મિત્રો, તો આ રીતેથી બે કર્મવાળા વાક્યો છે એ બે કર્મવાળા વાક્યો પેસિવ વોઇસમાં રૂપાંતરિત થશે. નાઉ હવે આપણે આગળ જઈએ. એમની પહેલાં છેલ્લું એક વાક્ય છે એ હજુ એક વાક્ય જોઈ અને પછી આ બે કર્મવાળા વાક્યો છે એમને આપણે પ્રેક્ટિસ પૂરી કરીએ, અથવા તો એ પૂર્ણ કરીએ કે એક છેલ્લું વાક્ય આપણે જોઈ લઈએ. He will provide them this work. વાક્ય છે He will provide them this work. Try yourself. વાક્યને પહેલાં તમારી રીતે પ્રયત્ન કરો તો પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનો. વાક્ય કઈ રીતેથી પેસિવ વોઇસમાં બદલશે થોડું વિચારી રાખ. ઓકે વિદ્યાર્થી મિત્રો,
જુઓ, એક તો વાક્ય છે સાદા ભવિષ્યકાળમાં છે વિલ પ્રોવાઈડ, બે કર્મ તો હી વિલ પ્રોવાઈડ તે પૂરું પાડે છે, પ્રોવાઈડ એટલે પૂરું પાડે, શું પૂરું, કોને પૂરું પાડે છે, જેમ તેઓને શું પૂરું પાડે છે, ધીસ કામ આ કાર્ય પૂરું પાડશે. તો બે કર્મ મળ્યા, પેસ્ટીમાં ચેન્જ કરીએ તો પેલી રીતે આ પેલું કર્મ એમને આપણે કર્તાના સ્થાને મૂકીએ તો ધ્યેય વિલ આપ્યું છે એટલે ભવિષ્યકાળ, તો વિલ બી ભવિષ્યકાળમાં બી મૂકતા છે ને, ધે વિલ બી પ્રોવાઈડ પ્રોવાઈડેડ, પી આર ઓ વી આઈ ડી ઈ આપ્યું છે એટલે ખાલી ડી લાગશે, ધે વિલ બી પ્રોવાઈડેડ. નિર્જીવ કર્મ એમને મૂકાશે ધીસ વર્ક બાય ધેમ, ધે વિલ બી પ્રોવાઈડેડ ધીસ વર્ક બાય ધેમ. નાઉ બીજી રીત વાક્યને પેસીમાં ચેન્જ કરવા માટેની, ધીસ વર્ક એમને આપણે કર્તા તરીકે લઈએ તો ધીસ વર્ક વિલ બી પ્રોવાઈડેડ ટુ, ધીસ વર્ક વિલ બી પ્રોવાઈડેડ ટુ ધેમ, સમજ બનશે ને. બીજું કર્મ લઈએ તો ધીસ વર્ક વિલ બી પ્રોવાઈડેડ ટુ ધેમ બાય હિમ, બરોબર. તો આ વાક્યને પેસિવ વોઇસમાં રૂપાંતરિત કરવા માટેની બીજી રીત, બીજી કઈ રીતેથી વાક્ય છે એ પેસિવ વોઇસમાં ચેન્જ થશે અને પેસિવ વોઇસમાં ચેન્જ કરવા માટેની બીજી રીત, તો બે કર્મવાળા વાક્યો છે એ બે કર્મવાળા વાક્યોને આ રીતેથી બે રીતેથી વિદ્યાર્થી મિત્રો પેસિવ વોઇસમાં ચેન્જ કરી શકાય છે. અને જ્યારે આપણે એમને પેપરમાં લખીએ છીએ અથવા તો પેરેગ્રાફનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ છીએ અને આ રીતેથી બે કર્મવાળા વાક્યો જો હોય તો એ બે કર્મવાળા વાક્યોને બેમાંથી કોઈ પણ એક જ રીતે આપણે પેસિવ વોઇસમાં રૂપાંતરિત કરીને લખવાના છે. બંને રીતને, બંને રીતનો ટૂંકમાં ઉપયોગ વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરવા માટે કરવાનો થતો નથી. ઇઝ ધેટ ક્લિયર? હવે તો કે ભાઈ બે કર્મવાળા વાક્યો તો આપણે જોયા, હવે આપણે શું બાકી રહેશે? તો કે ભાઈ સાહેબ હજી તમે એવું આગળ કહેતા હતા કે હુ વાળા વાક્યો અને વોટ વાળા વાક્યો, આ હુ વાળા અને વોટ વાળા વાક્યો છે એમને કઈ રીતેથી પેસિવ વોઇસમાં ચેન્જ કરવા એ આપણે શીખવાનું છે એવું તમે કહેતા હતા. એટલે હવે આપણે વાત કરીએ છીએ સેન્ટેન્સીસ વિથ હુ, બરાબર. હવે એવા પ્રશ્નાર્થ વાક્યો, આ તો આપણે બે કર્મવાળા વાક્યો છે, હવે આપણે જે પ્રશ્નાર્થ વાક્યો પર, તો સેન્ટેન્સ ઇઝ વિથ હુ એવા પ્રશ્નાર્થ વાક્યો કે જે પ્રશ્નાર્થ વાક્યો છે એની શરૂઆત હુ એટલે કે ડબલ્યુ એચ ઓ આ હુ થી શરૂ થતા જો પ્રશ્નાર્થ વાક્યો હોય તો આવા પ્રશ્નાર્થ વાક્યોને આપણે કઈ રીતેથી પેસિવ વોઇસમાં ચેન્જ કરવા, કેમ કે માનો કે આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન ભણ્યા ત્યારે એવું શીખ્યા હતા કે સાહેબ આપણે ત્યાં એવું શીખ્યા કે જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હુથી થતી હોય ને એવા પ્રશ્નાર્થ વાક્યો છે, એટલે કે જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હુથી થતી હોય એવા પ્રશ્નાર્થ વાક્યોમાં કરતા કોણ એવું જાણવા માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય. હવે તો એનો મતલબ એવો કે હુથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો છે એ વાક્યમાં કરતા જ ન હોય, અને આપણે જ્યારે વાક્યને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ તો આપણે મુખ્ય શું કરવાનું, તો કે ભાઈ કરતા અને કર્મનું સ્થાન બદલાવાનું. હવે હુ વાળા પ્રશ્નાર્થ વાક્યમાં તો કરતા જ ન હોય, તો કરતા અને કર્મ આ બંનેનું સ્થાન કઈ રીતેથી બદલાવાનું, કેમ કે હુ વાળા વાક્યમાં તો હુ એ ખુદ જ કરતા તરીકે વર્તતો હોય, તો આવા હુ વાળા વાક્યો છે એ હુ વાળા વાક્યોને
પેસિવ વોઇસમાં કઈ રીતેથી ચેન્જ કરવા અથવા તો કઈ રીતેથી બદલાવવા, બરોબર? એમના માટેની કોઈ પ્રક્રિયા નથી, એમની વાક્ય રચના છે. આપણે વાક્ય રચના યાદ રાખવાની, જો વાક્ય રચનાની વાત કરીએ હું વાળા વાક્યોની, તો જે હું વાળા વાક્યો છે એમની વાક્ય રચના આ રીતની હશે. હું વાળા વાક્યો હોય તો એ હું વાળા વાક્યો છે એમની વાક્ય રચના આ રીતની હશે. વાક્ય એક્ટિવ વોઇસ, એક્ટિવ વોઇસમાં સૌ પ્રથમ વાક્યની શરૂઆતમાં હું, હું થી શરૂ થતું પ્રશ્નાર્થક હોય તો વાક્યની શરૂઆતમાં જ આવે ને હું સાહેબ. હું પ્લસ સૌ પ્રથમ વાક્યની શરૂઆતમાં હું પ્લસ વર્બ એટલે કે ક્રિયાપદ, પછી માનો કે ચાલુ કાળનું વાક્ય હોય સહાયકારક ક્રિયાપદ સાથે આવે. હું પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ જો ઓડબલ્યુ હોય તો ઠીક છે, બાકી વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. હું પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન, આ રીતનું એક્ટિવ વોઇસનું પ્રશ્નાર્થ વાક્ય હોય. વાક્ય લખું તો દાખલા તરીકે હું ઇફ લખું તો આપણે નબળું શા માટે લખ્યું પીઝા, હું ઇફ પીઝા, બરાબર લખવું તો આપણે સારું લખી પીઝા લખીએ ને ભાઈ, પાણી પૂરી કામ લખે. હું ઇઝ પીઝા પ્રશ્નાર્થ વાક્ય થયું. કોણે પીઝા, કોણ પીઝા ખાય છે, કોણ પીઝા ખાય છે, તો કોણ કરતા થયો. હવે કોણ એ આપણે ગોતવાનું, કોણ થઈ ગયું, બરોબર? તો આ વાક્યને જો આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ તો એમની સોરી તો એમની પેસિવ વોઇસની વાક્ય રચના આ રીતની હશે. સૌ પ્રથમ આ હું એ વાક્યની શરૂઆતમાં છે એમનું એમ જ રહે, બાય હોમ મુકાય, હું ના બદલે બાય હોમ મુકાશે. પ્લસ વાક્ય જે કાળનું હોય, આપણને આપેલું વાક્ય છે એ જે કાળનું હોય એ મુજબ સહાયક ક્રિયાપદ, આપણે વાક્ય જે આપેલું છે એ વાક્ય જે કાળનું હોય એ કાળ મુજબ એમનું સહાયકારક ક્રિયાપદ, પ્લસ ઓબ્જેક્ટ, પછી કર્મ સોરી પછીથી કર્મ અને પછીથી ઓડબલ્યુ હોય તો ઠીક છે, બાકી ક્વેશ્ચન માર્ક અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે જુઓ અહીં કરતા છે તો કરતા નથી, તો આપણે એમને કંઈ બદલાવા જવાનો નથી. હું આપ્યું છે તો પહેલાં એમને બાય હું મૂક્યું, પછી વાક્યનો કાળ ઓળખો કે આપણને જે વાક્ય આપેલું છે એ વાક્ય કયા કાળનું છે, પછી એ વાક્ય જે કાળનું હોય એ મુજબ એનું સહાયકારક ક્રિયાપદનું રૂપ મૂકો. સહાયકારક ક્રિયાપદનું રૂપ મૂક્યું ત્યાર પછીથી ઓબ્જેક્ટ મૂકો, અને ઓબ્જેક્ટ મૂક્યું પછીથી જ્યાં આપણે ઓબ્જેક્ટ મૂકી દીધું એ ઓબ્જેક્ટ પછીથી સોરી વી થ્રી મૂકાશે, ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ અને પછી ક્વેશ્ચનમાં અને પછી વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવશે, બરાબર? દાખલા તરીકે આ વાક્ય છે, આને આપણે પેસિવ માં ધ્યાન આપ્યું, મેં ચેન્જ કર્યું છે વી થ્રી, ક્રિયાપદનું બધું વાક્ય નહીં હોય. હવે વાક્યને અહીંયા વર્બ આવશે ખાલી, એ વર્બ તો કાળ મુજબ આવશે અને અહીંયા તો પેસિવ વોઇસ એટલે ફિક્સ થઈ ગયું વી થ્રી. પેસિવ વોઇસમાં આ વાક્યને જો આપણે ચેન્જ કરીએ તો હું ઇઝ પીઝા, તો હું આપ્યું છે એટલે કઈ નહીં, ખાલી ડાયરેક્ટ પેલા મૂકી દો બાય હોમ. વાક્યનો કાળ ઇઝ ઇટનેસ લાગ્યું એટલે સાદો વર્તમાન કાળ, તો બાય હોમ ઇઝ પછી હું મૂકવાનું છે. વાક્ય રચના જ યાદ રાખવાની છે, સહાયકારક ક્રિયાપદ મૂકો, કર્મ મૂકો, કર્મ શું હોય એક જ વધે પીઝા, કરતા તો છે નહીં, તો બાય હોમ ઇઝ પીઝા અને પછી વી થ્રી મૂકી દો. વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન, તો વાક્ય બની ગયું પેસિવ વોઇસમાં. જો બહુ જ સરળ છે, કઈ નથી કરવાનું, માત્ર વાક્ય રચના યાદ રાખો. ખાલી વાક્ય રચના યાદ રાખશો ને તો પણ વાક્યને પેસિવ વોઇસમાં રૂપાંતરિત કરતા આવડશે, અને વાક્ય રચના ન યાદ રહે વિદ્યાર્થી મિત્રો તો શું કરવાનું,
તો કે ભાઈ વાક્ય યાદ રાખી લો હુ ઇઝ પિઝા નું બાય હુમ ઇઝ પિઝા ઈટ પછી આવા 50 વાક્યો હોય ને તો એને આ જ રીતે ગોઠવવાના થાય એટલે આ હુ વાળા વાક્યમાં વાક્ય રચના યાદ રાખવાની છે એક્ટિવ હોય છે હુ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પેસિવ હોય છે કરો તો બાય હુમ પછી સહાયકારક ક્રિયાપદ પછી તે કર્મ પછી વિધેય અને ક્વેશ્ચન માર્ક બરોબર આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ આવતા લેક્ચરમાં હું વાળા વાક્યો છે એમની આપણે વધારે પ્રેક્ટિસ કરશું પણ આજનું એક નાનું એવું હોમવર્ક તમારે લોકોએ આ વાક્ય રચના બાકી કરી લેવાની છે આની વગર નહીં ચાલે આ બંને વાક્ય રચના છે એ પાકી કરી લેવાની એટલે ગોખી જ લેવાની છે કડકડાટ મોટે મોઢે અને વાક્ય આવે એટલે તરત જ આપણે વાક્યને વાક્ય રચનામાં બંધ બેસતું કરી દો એટલે વાક્ય એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર થઈ જશે બરાબર વધારે આની આપણે પ્રેક્ટિસ આવતા વિડીયોઝમાં આપણે આની વધારે પ્રેક્ટિસ કરશું એટલે કે વધારે એમનું પુનરાવર્તન કરશું ઓકે